ઇન્હેરિટન્સ અને અક્ષરને છંદ એમાં અક્ષરોની સંખ્યા એકદમ નક્કી જ હોય અને સાથે સાથે એમ બંધારણ એટલે કે એનો વર્ણ પણ નક્કી હોય છે એના લઘુ અને ગુરુ અક્ષર મુજબ એનું બંધારણ કરવાનું છે આપણે તો ગુણ આપણે જોવા મળે છે મેં તમને જે ફોટો બનાવ્યો હતો
મળે છે જ, ચોથો મળે છે જ, ત, ભ, જ, જ અને છેલ્લે બે મૂળભૂત અક્ષરો છે એટલે એને કહીએ છીએ આપણે ગા ગા. તો આપણને વિદ્યાર્થી મિત્રો બંધારણ મળે છે ત, ભ, જ, જ, ગા ગા. ત, ભ, જ, જ, ગા ગા મ આ બની જાય છે, ત, ભ, જ, જ, મ બની જાય છે. પણ અહીંયા આ બે નોટમાં આ લખાણ નથી એટલે બરાબર ધ્યાનથી જોજો. ત, ભ, જ, જ, ગા ગા. ત, ભ, જ, જ, ગા ગા. નિશાની પહેલો ગુણ ત મળે છે, બીજો ભ મળે છે, ત્રીજો જ મળે છે, જ મળે છે, ગા અને ગા. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત, ભ, જ, જ, ગા ગા ચૌદ અક્ષર અને આપણે પંક્તિના અંતે અટકીએ છીએ, વિરામ લઈએ છીએ એટલે એને યતિ સ્થાન કહેવામાં આવે છે. તબ જજ ગાગા છે માનવી જીવનની ઘટમાળ એવી. તો આપણે પંક્તિના અટકીએ, પંક્તિના અંતે અટકીએ છીએ એટલે એ અટક સ્થાને યતિ કહીએ છીએ. તો એનું વર્ગીકરણ આપણે કરીએ તો અક્ષર બરાબર અક્ષર બરાબર ચૌદ, ગણ એટલે કે બંધારણ બરાબર સ, જ, જ, ગાગા, યતિ બરાબર પંક્તિના અંતે અને એનું લગાત્મક રૂપ જોઈએ તો અહીંયા તમને તમને શીખવાડ્યું છે એ પ્રમાણે ગા ગા લ એટલે ગા ગા લ એનું લગાત્મક રૂપ છે. પછી આપણે જેમ જેમ જતા જોઈએ એમ ભા ન સ એટલે ગા લ લ એવી રીતે મેં તમને શીખવાડ્યું છે એમ લગાત્મક રૂપ તમે કરી શકો છો. તો અહીં આગળ આપણે સંગ્રહ અને વસંત કેટલા છે એ બંનેની વાત. હવે પછી આપણે અલંકાર અને બીજા કેટલાક